માતા પિતા બાળકોમાં પૈસા પ્રત્યે નફરત ન કેળવે. પડોશની 5 વર્ષની દીકરી ઘરની બહાર રંગોળી બનાવી રહી હતી. એની મમ્મીએ એને રંગોળીની કોર દોરી આપી અને એની અંદર રંગ પૂરવાનું કહ્યું. રંગ લીટીની બહાર જવા લાગે ત્યારે મમ્મી એને કહેતી કે રંગોળીમાં રંગ લીટીની અંદર જ રહેવો જોઈએ, તો જ એ સારી દેખાય. બાળકોના સંગોપનના વિષયનો નિષ્ણાત ન હોવા છતાં એટલો યાદ છે કે અગાઉના વખતમાં શાળામાં ક્યારેય એમ કહેવાતું નહીં કે બાળકોને ફક્ત રંગ પૂરવાનું કામ સોંપવું. પહેલી વાત તો એ કે બાળકોના હાથ સ્થિર રહેતા નથી, આથી તેઓ યથાશક્તિ જેટલું કરી શકતા હોય એટલું એમને કરવા દેવું જોઈએ. બીજું, એ જ બાળક જ્યારે મોટું થાય ત્યારે એણે જાતે જ કિનારીઓ દોરવાની હોય છે અને એમાં રંગ પૂરવાનો હોય છે, એટલે કે પોતાના બધા જ કામ જાતે કરવાના હોય છે. એટલું જ નહીં, એ વ્યક્તિએ હંમેશા કંઈક નવું વિચારવાનું તથા કરવાનું હોય છે. મારી પ્રાથમિક શાળાના શિક્ષકો ઉત્તર પત્રિકાઓ કે નોટબુક તપાસતી વખતે હંમેશા પેન્સિલનો ઉપયોગ કરતા. તેઓ સ્પષ્ટપણે માનતા કે લાલ બોલપેનથી ટિપ્પણી લખવામાં આવશે કે શેરો મારવામાં આવે તો તેનાથી બાળકના મન પર વિપરીત અસર થાય છે. તેઓ એમ પણ કહેતા કે બાળકોની જોડણી ખોટી હોય તો એમને સજા કરવાને બદલે સાચી જોડણી લખીને આપવી, જેથી તેઓ શીખી શકે. બાળકોને શિક્ષણ આપવાનું કામ પ્રેમથી થવું જોઈએ. એ બાળક મોટું થઈને લેખક બને કે ભલે પછી જોડણીમાં છૂટ લેવાનો કવિ ન્યાય ધરાવે, એને સાચી જોડણી આવડવી જોઈએ. પૈસાની બાબતે પણ ઉક્ત વિચારોને અમલમાં મૂકવા જોઈએ. સામાન્ય રીતે લોકો શ્રીમંતો માટે ઉડાવ, બેછૂટ કરનારા, ભૌતિકવાદી વગેરે વિશેષણો વાપરતા હોય છે. જો તેઓ ઓછો ખર્ચ કરતા હોય એટલે કે કરકસર કરતા હોય તો લોકો એમને કંજૂસ કહેતા પણ અચકાતા નથી. આપણે સૌ જાણીએ છીએ કે કંજૂસાઈ અને કરકસર એ બંને વચ્ચે તફાવત છે. પૈસાવાળાઓ તો હંમેશા આડાઅવળા કે ખોટા કામ કરીને ધન કમાયા હોય છે એવું પણ બોલાતું આવ્યું છે. ધનવાનો પ્રત્યે આવું વલણ કે દ્રષ્ટિ રાખવા એ એક પ્રકારની છૂપી ઈર્ષ્યા જ છે. એમાં વ્યક્તિની લઘુતા ગ્રંથિ સ્પષ્ટ થતી હોય છે. બાળપણના સંસ્કારો આજીવન રહે છે. વાલીઓ બાળકને પૈસા અને પૈસાવાળાઓ પ્રત્યે કઈ દ્રષ્ટિએ જોવાનું શીખવે છે એ અગત્યની વાત છે, કારણ કે બાળક બધાને સમાન દ્રષ્ટિએ જોતું હોય છે. એના ઘરના વાતાવરણની એના પર અસર થતી હોય છે અને એના મનની કોરી પાટી પર બધું લખાતું જતું હોય છે. આપણે એમને ઘડીએ એવા તેઓ ઘડાતા હોય છે. બાળકોને યોગ્ય દ્રષ્ટિકોણ શીખવવા માટે માતા પિતાનો દ્રષ્ટિકોણ બરોબર હોવો જોઈએ. જો તેઓ પોતે જ અસલામતી, ઈર્ષ્યા વગેરેથી પીડાતા હોય તો બાળકોને પણ એવા જ સંસ્કાર મળે છે. પૈસા, ધન પ્રત્યે તંદુરસ્ત અભિગમ દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યોગિક સંપત્તિ પૈસા અને સંપત્તિ પ્રત્યે સમતાનો ભાવ કહી શકાય. આપણી રોટી, કપડાં, મકાનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર પડતી હોય છે. સાધુ સંતો અને ગુરુઓ આપણને જ્ઞાન આપી શકે એ માટે એમને પણ પૈસાની જરૂર પડે છે. આપણે કારીગરો અને કલાકારો, મનુષ્યના ઉત્કર્ષ અને કલ્યાણ કરનારી સંસ્થાઓ, પર્યાવરણનું રક્ષણ અને માવજત કરનારી સંસ્થાઓ વગેરેને આર્થિક ટેકો આપવો જરૂરી છે. પૈસો જીવન માટેનું જરૂરી સાધન ગણાવવો જોઈએ, જીવનનું ધ્યેય કે લક્ષ્ય નહીં. કોઈનું પણ મૂલ્ય એની સંપત્તિથી મપાવવું જોઈએ નહીં. બાળકો પહેલેથી જ પૈસા પ્રત્યે ઘૃણા કે નફરતનો ભાવ ધરાવવાનું શીખે નહીં એ જોવાની જવાબદારી માતા પિતાની હોય છે. બાળકોને આપણે કેવા મૂલ્યો શીખવીએ છીએ એ બાબતે દરેક વાલીએ સભાન રહેવું જોઈએ. તેઓ બાળકોના આદર્શ હોવા જોઈએ. આપણા સમાજનું ભવિષ્ય એવા બાળકો પ્રત્યે આપણી આ જવાબદારી છે. પૈસા પ્રત્યે યોગ્ય અભિગમ ધરાવતી તંદુરસ્ત પેઢી આપણે ઉછેરવાની છે. થેન્ક યુ.